કાનમાં કહેવાતી ઈચ્છાપૂર્તિ કરતા અલથાણના માનતાકા રાજા સાંઈરામ યુવક મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી ગણેશજીની સ્થાપના સાથે કરવામાં આવે છે. સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગણપતિ પંડાલમાં તક્ષશિલા આર્કેડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગણેશ ઉત્સવની ચારે તરફ ધૂમ છે ત્યારે અલથાણ ખાતે સ્થાપિત કરવામાં આવેલા માનતાકા રાજા ભક્તોમાં વિશેષ આકર્ષણ રૂપ બનવા સાથે આસ્થાનું સ્થાન બની રહ્યા છે. કાનમાં પોતાના મનની ઈચ્છા બોલવાથી એના ગણેશજી ઈચ્છા પૂર્ણ કરે એવી લોકોને આસ્થા બંધાય છે. ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન મંડળ દ્વારા સેંકડો ભક્તોની સાથે મળી સુરતમાં બનેલી દુઃખદ ઘટના તક્ષશિલા આર્કેડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તમામે મીણબત્તી પ્રગટાવી મૃતકોની આત્માને શાંતિ અર્પે તેવી શ્રીજીના ચરણે પ્રાર્થના કરી હતી. આ અવસરે અજય આહુજા, વિજયભાઈ આહુજા, વિનય શુક્લા, આશીષભાઈ, નીતિનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે માહિતી આપતા સાંઈરામ યુવકના મંડળ કમલભાઈ મેવાવાલાએ જણાવ્યું હતું કે 24 વર્ષ પહેલા સાંઈરામ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કર્યા બાદ લાખો લોકોની ઈચ્છા અહીં પૂર્ણ થઈ છે. અહીં આવનાર ભક્તો અપેક્ષા સાથે આવે છે અને ઈચ્છા પૂર્ણ થયાના ભાવ સાથે પરત ફરે છે. ભક્તો ઈચ્છા પૂર્ણ થવા માટે મંગલમૂર્તિની બાધા મૂકે છે. ગણેશ ઉત્સવ દરમિયાન અહીં ભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે અને મંગલમૂર્તિઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. દર વર્ષોની જેમ આ વર્ષે પણ મનોકામના પૂર્ણ થતા અત્યાર સુધી 80થી વધુ ભક્તો મંગલમૂર્તિઓ મંડપમાં મૂકી ગયા છે. સાંઈરામ યુવક મંડળ માત્ર ગણેશ ઉત્સવની ઉજવણી જ નથી કરતું પણ સાથે સામાજિક સેવાના કાર્યો પણ કરે છે. દર વર્ષે ગરીબ બાળકોને નોટબુક વિતરણ, ભિક્ષુક ભોજન, દિવ્યાંગ, રાજકીય મહાનુભાવો, મૂક બધિરોના હાથે દરરોજ ગણેશજીની આરતી ઉતારવામાં આવે છે. આ ઉપરાંત મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર સહિતની સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. એટલું જ નહીં પણ હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારો ધર્મના લોકો આરતી કરીને એકતાનો સંદેશો પાઠવે છે. ઉત્સવની ઉજવણી સાથે સામાજિક કાર્યો અને વિવિધ થીમ આધારિત ડેકોરેશનના કારણે 3 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં સાંઈરામ યુવક મંડળ બીજો ક્રમ. જય ગણેશ મિત્રો, હું કમલ મેવાવાલા, સાંઈરામ યુવક મંડળ, SMC કોમ્યુનિટી હોલ, અલથાણ ભટાર, સુરત. સાંઈરામ યુવક મંડળ આપ સર્વે ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. અહીં આપ નિહાળી રહ્યા છો કે 24 વર્ષ પહેલાં અમારા મોટા ભાઈઓ અહીં નાની મંગળમૂર્તિથી સ્થાપના કરી હતી. છેલ્લા 24 વર્ષથી એક અનોખો અહીંયા પ્રથા રહી છે, એ આપ નિહાળી રહ્યા છો. આજુબાજુની અંદર લગભગ આ બાજુ લગભગ 40 મૂર્તિ છે, આ બાજુ 32 મૂર્તિ છે. તો છેલ્લા 2 દિવસ અમારે ત્યાં એવી પ્રથા છે અને આ ચીલો છેલ્લા 24 વર્ષથી ચાલી આવ્યો છે. છેલ્લા 2 દિવસની અંદર લોકો હજારોની સંખ્યામાં અહીં લાઇનમાં ઊભા રહે છે, ગણપત દાદાના કાનમાં બોલે છે અને કાનમાં બોલવાથી લોકોની મનોકામના પૂરી થાય છે એવું હું નથી કહેતો. છેલ્લા 2 દિવસની અંદર લોકો આવે છે અને પેપરે પણ કેટલી વાર અહેવાલ લીધા છે અને લોકોના ઇન્ટરવ્યૂ લીધા છે. અહીં છેલ્લા 2 દિવસ ગણપત દાદાના કાનમાં બોલવા માટે હજારની તાદાદમાં લોકો આવે છે અને એના ભાગરૂપે જેની મનોકામના પૂરી થાય છે એના ભાગરૂપે લોકો અહીં મૂર્તિ મૂકી જાય. અમે લોકોને પગે લાગીને કહીએ છીએ
કે આપ મૂર્તિની બાધા લેશો નહીં, અને મૂર્તિની બાધા લો તો આપ પોતપોતાના ઘરે લો, કે જેથી કરીને આપણી સેવા અર્ચના અહીં પૂરી થાય. કારણ કે અહીં મૂર્તિ લાવવાથી કાલે ઉઠીને કંઈ પ્રોબ્લેમ આવે, જેથી કરીને અહીં આપ નિહાળી રહ્યા છો કે 1, 2, 3, 4 એમ કરીને 72 મૂર્તિ અહીં આવી ગઈ છે, અને એક અનોખો એક ચીલો. સૈરામ યુવક મંડળના શ્રીજીના દર્શનાર્થે ગુજરાતના મુખ્યમંત્રી વખતે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દર્શનાર્થે આવી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.